दोस्तों आगळ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડિયો જલ્દી મળી શકે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે કાર્ય ઉર્જાને પાવરના થર્ડ લેક્ચરમાં આજનો આપણો ટોપિક છે સંરક્ષી અને અસંરક્ષી બળો। સંરક્ષી અને અસંરક્ષી બળોમાં ખાસ કરીને સમજજો કે જે બળોમાં જે બળો દ્વારા કરેલું કાર્ય તેમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય તો એવો બળ સંરક્ષી બળ, અને સ્થિતિ ઉર્જા સ્વરૂપે ન સંગ્રહાય વ્યય થાય તો એવું બળ અસંરક્ષી બળ। આપણે જો કાર્યના સંદર્ભમાં કેવું છે તો કાર્યના સંદર્ભમાં કેવું હોય તો એવા બળને સંરક્ષી બળ કહેવાય કે જે બળ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર સંરક્ષી બળ। જે બળો વડે થતું કાર્ય તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે એટલે કે પથ એટલે કે માર્ગ પર આધારિત નથી, ન હોય તેવા બળોને સંરક્ષી બળો કહે છે। ફોર એક્ઝામ્પલ, તમે એ સ્થાનથી બી સ્થાને જવા માંગો છો ને કોઈ એક બળ લાગે છે, બરાબર। હવે એ બળની અસર હેઠળ તમે આ માર્ગે એ સ્થાનેથી બી સ્થાને જાઓ છો, માર્ગ નંબર એક। તમે આ માર્ગે એ સ્થાનથી બી સ્થાને જાઓ છો, માર્ગ નંબર બે, ને તમે આ પ્રમાણે ત્રીજા માર્ગે એ સ્થાનથી બી સ્થાન પર જાઓ છો। તો કરેલું કાર્ય જો ડબલ્યુ હોય તો ડબલ્યુ એ બી એ પહેલા માર્ગ માટે, બીજા માર્ગ માટે અને ત્રીજા માર્ગ માટે સમાન હોય। મતલબ કોઈ પણ માર્ગે આપેલું હોય ને તમે એ થી બી માટે સીધા માર્ગ માટે લઈ લો તો એ પહેલા બીજા અને ત્રીજા, કહેવાનો અર્થ કે માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, એ કયા માર્ગે કાર્ય થાય છે એના પર આધાર રાખતું નથી। આવા બળોને આપણે સંરક્ષી બળો કહીએ છીએ। સંરક્ષી બળોના કિસ્સામાં કયા કયા બળોને તમે લેશો તો સંરક્ષી બળો તરીકે મુખ્યત્વે યાદ છે સંરક્ષી બળોની યાદી, ખાસ કરીને પહેલું બળ ગુરુત્વાકર્ષણ બળ, બીજું બળ સ્પ્રિંગ બળ, ત્રીજું બળ વિદ્યુત બળ, ચોથું ચુંબકીય બળ। આ બળો સંરક્ષી બળો છે। ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્યનો ઉદાહરણ આપણે લઈશું એટલે ઓટોમેટિક આપણને બીજા બધા કાર્યો વિશે ખ્યાલ આવી જાય। ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય મતલબ જો થયેલું કાર્ય એ માર્ગ પર આધાર ન રાખે, અથવા બીજું કહી શકીએ કે જો એકથી બીજા માર્ગ પર સ્થાન પર આધાર રાખતું હોય તો તમે ક્લોઝ લૂપ લો, ચલો અહીંયાથી તમે આમ ગયા આમ ફરીને પાછા અહીંયા આવ્યા એના એ માર્ગે, તો થયેલું કાર્ય શું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ। સંરક્ષી બળો માટે થયેલું કાર્ય કેવું હોય? શૂન્ય હોય।
अन्य बड़ों माटे नहीं हो, संरक्षी बड़ों। संरक्षी बड़ों हो तो थे कार्य केव हो, शून्य हो। उदाहरण तरीके अपने गुरुत्वाकर्षण उदाहरण लीए, दाखला तरीके आप एक पथ छे, अहियाथी आपणे एक पदार्थ ने ऊपर लई जईए ने त्यांथी फरी पाछो नीचे लावीए छीए। मतलब अहियाथी अहिया जईए छीए ने अहियाथी पाछा अहिया आवीए छीए। बस आपणे एटलुं लखीए के एक थी बे मार्गे अने बे थी फरी पाछा एक मार्गे आववा माटे गुरुत्वाकर्षण बल वडे थयेलुं कार्य गणो। कार्य चलो हाइट केटली छे, एच मतलब अंतर एच छे। आनुं दळ केटलुं छे एम। जो ब्लॉक आपणो अहींया हतो, ब्लॉक पहेलो आपणो अहींया हतो, ए वखते एम जी बल लागतो हतो, ओके। ने स्थानांतर कई दिशामां थतो हतो, उपरनी तरफ। उपरनी तरफ थतो हतो, बल नीचे लागे जेम स्थानांतर उपरनी तरफ थाय छे। तो एक थी बे माटे डब्ल्यू वन टू टू बोलो शुं लखीशुं, ग्रेविटेशन फोर्स माटे बल गुण्या स्थानांतर, देट इज एच। પણ બળ નીચે લાગે છે, સ્થાનાંતર આગળની તરફ, એટલે mgh કેવું થશે? માઇનસ થશે ને। એક થી બે તરફ થયેલું કાર્ય, તો આ m દળના પદાર્થને અહીંયાથી અહીંયા લઈ ગયા તો કેટલું સ્થાનાંતર કરાયું? h। ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગે છે, તો બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય તો થતું કાર્ય કેવું હોય? ઋણ હોય, કારણ કે થીટા કેટલો હોય? 180, એટલે કાર્ય કેવું થાય? ઋણ થાય, ઓકે। હવે આપણો બ્લોક ઉપર પહોંચી ગયો, ઉપરથી હવે આપણે આ બ્લોકને અહીંયાથી નીચે લાવીએ છીએ, આપણે નીચે લાવીએ છીએ તો ફરી પાછા બે થી ક્યાં લાવીએ છીએ? એક તરફ, સ્થાનાંતર એટલું જ કરાવીએ છીએ। હવે આ સ્થાનાંતર પણ આ દિશામાં થાય છે અને બળ પણ આ દિશામાં લાગે છે, ઓકે। તો વર્ક ડન ફ્રોમ ટુ ટુ વન બાય ગ્રેવિટેશન ફોર્સ, દેટ વિલ બી એમજીએચ, એમજીએચ થશે। તો કુલ થયેલું કાર્ય બોલો, કુલ થયેલું કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ વન ટુ પ્લસ ડબલ્યુ ટુ વન લખીએ, ડબલ્યુ વન ટુ માઇનસ એમજીએચ, ડબલ્યુ ટુ વન પ્લસ એમજીએચ, ધેટ વિલ બી ઝીરો। તો એના એ સ્થાને પાછા આવ્યા ગુરુત્વાકર્ષણ બળ વડે, તો સંરક્ષી બળો વડે થયેલું કાર્ય કેવું થયું? શૂન્ય થયું। તો સંરક્ષી બળો વડે જો એ જ સ્થાને આવો તો કાર્ય કેવું થાય? શૂન્ય। મતલબ પ્રારંભિક અને અંતિમ સ્થાને એક જ મળ્યું તો થયેલું કાર્ય શૂન્ય થયું, સમજ પડે છે ને? એ જ રીતે યાદ રાખો, પણ બીજી વાત, અસંરક્ષી બળો વડે કાર્ય શૂન્ય નથી થતું। હું અસંરક્ષી બળોમાં આ જ ઉદાહરણ લઈશ એટલે તમારા મગજમાં ખ્યાલ ક્લિયર થઈ જાય કે સંરક્ષી બળો વડે થયેલું કાર્ય એક સ્થાનથી બીજા સ્થાને જાઓ પાછા એ જ સ્થાને આવો તો કાર્ય શૂન્ય થાય સંરક્ષી બળો, અસંરક્ષી બળો વડે થતું કાર્ય શૂન્ય નથી। હાલ સંરક્ષી બળોની વાત ચાલે છે, એટલે સંરક્ષી બળો વડે બંધ માર્ગ માટે થયેલ કાર્ય કેવું થાય? શૂન્ય થાય, ઓકે। હવે આપણે આને આ સીધા માર્ગે લઈ ગયા અને પછી આમ ફરીને આમ લાવ્યા, આ બ્લોકને અહીંયાથી આમ સીધા માર્ગે લાવ્યા અને અહીંયા ફરી પાછો આમ ફરીને ફરી પાછો અહીંયા લાવ્યા, તો કાર્ય તો એટલું ને એટલું જ થવાનું છે, ઝીરો જ થવાનું છે, ઓકે। તો ક્લોઝ પથ માટે થયેલું કાર્ય શું લખીશું? શૂન્ય લખીશું। ફરીથી કહું છું, અસંરક્ષી બળો વડે થતું કાર્ય શૂન્ય થતું નથી, વિશ્વાસ ના હોય તો ઉદાહરણ આપી દઉં તમને। સંરક્ષી બળોના ઉદાહરણ આપ્યા, ગુરુત્વાકર્ષણ બળ, સ્પ્રિંગ બળ, વિદ્યુત બળ, ચુંબકીય બળ, આ બધા કયા બળો છે? સંરક્ષી બળો। અસંરક્ષી બળો વડે થયેલું કાર્ય શૂન્ય થતું નથી, ચલો ઉદાહરણ આપી દો,
પછી તમારા મગજમાં એમ ના આવે કે સર એક જ સ્થાને ફરી પાછા ગમે ત્યાં ફરીને એ જ સ્થાને આવે તો કાર્ય શૂન્ય થાય, કારણ કે સાપેક્ષ સ્થાનાંતર તો શૂન્ય થયું ને. પણ એવું નથી હોતું. ચલો આપણે એ જ ઉદાહરણને આપણે આવા જ ઉદાહરણને આપણે અસંરક્ષિત બળો માટે લઈએ. તો ધારો કે એક આ માર્ગ છે, અહીંયા બ્લોક છે આપણી પાસે. જો અસંરક્ષિત બળો તરીકે ઘર્ષણ બળ લઈ શકીએ આપણે, તો અહીંયા એક એપ્લાય ફોર્સ લગાવી છે એફ, ને સામે વિરોધ કરતું બળ કયું? ઘર્ષણ બળ, સ્મોલ એફ. બરાબર? તો જો પદાર્થ અહીંયાથી અહીંયા સુધી ડી અંતર કાપે તો ઘર્ષણ બળ વળે. ઘર્ષણ બળ અસંરક્ષિત બળ છે, કારણ કે કાર્ય દરમિયાન ઉર્જા વ્યય થાય છે ઘર્ષણ બળ વડે. જો તમે વિચારો કે કોઈ તમારી પાસે કોઈ પદાર્થ છે, એ પદાર્થને અહીંયાથી ઉપર લઈ જાઓ તો એની સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે, વધારો થાય છે ને. પણ જો તમે આ પદાર્થને કોઈ સમસ્થિતિ સપાટી ઉપર જો ગતિ કરાવશો તો જે વિરોધ કરતું બળ છે એ એની ઉર્જામાં વધારો નહીં કરે, કારણ કે એના દ્વારા ઉર્જા શું થાય છે? વ્યય થાય છે. તો અસંરક્ષિત બળો કરેલા કાર્યનું સંપૂર્ણપણે સ્થિતિ ઉર્જામાં રૂપાંતર ન થાય, કારણ કે તમે અહીંયાથી અહીંયા ઉપાડીને ઉપર લઈ ગયા તો સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય ને, તો એ સંરક્ષિત બળો છે. પણ તમે ઘર્ષણ બળ વડે કાર્ય કરો તો એ સંરક્ષિત બળ નથી. ઓકે? તો ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય ફરીથી અહીંયા એક થી બે, અહીંયાથી અહીંયા જવા માટે W 1 to 2. બોલો, ઘર્ષણ બળ કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. અને ગતિ કઈ દિશામાં છે? આ દિશામાં. તો આપણે શું લખીશું? માઇનસ એફ ઇન્ટુ ડી લખીશું, કારણ કે એફ આ દિશામાં લાગે છે, ગતિ આ દિશામાં થાય છે. એ જ રીતે વર્ક ડન ફ્રોમ 2 to 1. હવે આ બ્લોક અહીંયા પહોંચી ગયો, અહીંયાથી ફરી બ્લોક હવે આ દિશામાં આપણે એક બળ લગાવીએ છીએ, એફ બળ. તો વિરોધ કરતું બળ અહીંયા બીજી દિશામાં છે ને, ગતિની વિરુદ્ધ દિશામાં. તો અહીંયા થયેલું કાર્ય આપણે શું લખીશું? એજ એફ એસ માઇનસ લખીશું. તો ટોટલ વર્ક ડન કુલ કાર્ય W ઇઝ ઇક્વલ્સ ટુ W 1 2 પ્લસ W 2 1, દેટ ઇઝ માઇનસ એફ ડી માઇનસ એફ ડી, દેટ ઇઝ માઇનસ 2 એફ ડી થાય ને, વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અહીંયા આપણને 0 મળ્યું, 0 મળ્યું ને. કારણ શું છે? કે બળ એક જ દિશામાં હતું બંને ગતિ દરમિયાન. અહીંયા ગતિ દરમિયાન અહીંયા બળ ગતિનો વિરોધ કરે છે, એટલે પાછળની દિશામાં હતું, આ તરફ આ એટલે બળ આ દિશામાં હતું, તો બંને વખત કાર્ય ઋણ મળ્યું. સરવાળો કર્યો તો માઇનસ 2 એફ ડી. તો ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો ઘર્ષણ બળ એ કેવું બળ છે? અસંરક્ષિત બળ. અસંરક્ષિત બળ વડે બંધ માર્ગ માટે થયેલું કાર્ય શૂન્ય હોતું નથી. ખાસ યાદ રાખજો, ટોટલ વર્ક ડન 0 હોતું નથી. અને ખાસ સમજજો, કારણ કે આ કિસ્સો આપણે આપણા પેલા ટેબલ માટે પણ લાગુ પાડી શકાય. તમે આમ કહો કે સર આ તો ઠીક છે, પણ ધારો કે તમારી પાસે એક ટેબલ છે, ટેબલ પર એક પદાર્થને, આ પદાર્થ છે, એને પહેલા અહીંયાથી અહીંયા લઈ જાઓ છો. એ થી ક્યાં લઈ જાઓ છો? બી માર્ગે. બી થી સી માર્ગે લઈ જાઓ છો, સીથી પાછા એ માર્ગે લાવો છો. બરાબર? કહેવાનો મતલબ અસંરક્ષિત બળોમાં બળો માટે કાર્ય એ માર્ગ પર આધારિત છે. પહેલામાં માર્ગ પર આધારિત નથી, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે. જ્યારે અસંરક્ષિત બળો માટે કાર્ય માર્ગ પર આધારિત છે. ફોર એક્ઝામ્પલ, તમે અહીંયાથી એક બ્લોકને લઈ ગયા છો, લઈ જાઓ છો આ બ્લોકને આ તરફ લઈ જાઓ, એટલે ઘર્ષણ બળ આ દિશામાં લાગે. ઓકે? અહીંયા લઈ ગયા,
પછી અહીંયાથી બ્લોકને આ તરફ લઈ જાઓ એટલે ઘર્ષણ બળ આ દિશામાં લાગે, અને આ તરફ લઈ જાઓ એટલે ઘર્ષણ બળ આ દિશામાં લાગે. ચલો, તમારે એ થી બી વડે થતું કાર્ય જોયું. અહીંયા આપણે ડી નામ આપીએ, ડી નામ આપીએ, અને એક વખત બ્લોકને સીધો આમ લઈ જઈએ, સીધો આમ લઈ જઈએ. હવે અહીંયા જે બળ છે, તમારું લગાવેલું બળ, ચલો એમ વિચારે કે આ એક જ બળની વાત કરીએ આ તરફના, તો આ બળ અને આ સ્થાનાંતર આ લંબ છે, તો અહીંયાથી અહીંયા માટેનું કાર્ય ઝીરો થઈ ગયું. અહીંયા બળની દિશા ને આ દિશા ઝીરો છે, પણ અહીંયા તો એક એક્સ્ટ્રા કાર્ય થયું કહેવાય ને, એક્સ્ટ્રા કાર્ય થયું કહેવાય ને, એટલે એ કાર્ય એની અંદર શું થાય છે, એડ થાય છે. સમજો ફરીથી, બળ આ દિશામાં છે, સ્થાનાંતર આ દિશામાં છે. સમજાવું છું કે એક વખત તમે આમથી આમ લઈ જાઓ છો, એક વખત આ દિશામાં લઈ જાઓ છો. જો અસંરક્ષિત બળો હશે તો આના વડે થયેલું કાર્ય શૂન્ય સમજો, પણ અહીંયાથી અહીંયા માટે કાર્ય થશે, અને અહીંયાથી અહીંયા માટે ધારો કે લંબ બળ છે તો શૂન્ય સમજો, તો આ કાર્ય ના કાર્ય બે એડ થશે. તો એ માર્ગ પર આધાર રાખે છે, આ માર્ગ એડ થશે ને, એની અંદર માર્ગ એડ થશે. મતલબ કે અસંરક્ષિત બળો માટે કાર્ય એ માર્ગ પર આધારિત છે. મતલબ ધારો કે એક માર્ગ આ રહ્યો, બીજો માર્ગ આ લઉં, તો આપણે શું લખી શકીએ, વર્ક ડન ફ્રોમ વન પાથ ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન ફ્રોમ ટુ પ્લસ, બટ ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ, એ સમાન છે નહીં. ને બીજો, બંધ માર્ગ માટે ટોટલ વર્ક ડન ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, રાઈટ? આપણે પ્રૂફ કર્યું છે કે બંધ માર્ગ માટે કુલ કાર્ય શૂન્ય થતું નથી, અને અહીંયા અલગ અલગ માર્ગે સંરક્ષિત બળો માટે કાર્ય એ માર્ગ પર આધારિત છે. બીજો, પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખતું નથી. ઓકે, આ ખાસ વાત યાદ રાખજો સંરક્ષિત અને અસંરક્ષિત બળોમાં. તો સંરક્ષિત અને અસંરક્ષિત બળો માટે બે બાબતોને શોર્ટમાં લખી લઈએ. સંરક્ષિત બળો, અસંરક્ષિત બળો, સંરક્ષિત બળો, અસંરક્ષિત બળો. જો પહેલી વાત, થયેલ કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. અહીંયા થયેલ કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત નથી, નથી. મતલબ કે W1 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ W2. ધારો કે એથી બી પર જાઓ છો તમે, એક સીધો માર્ગ લો, એક આમ ફરીને લો, તો બંને કાર્ય કેવા થાય છે, સમાન થાય છે. અહીંયા W1 ઇઝ નોટ ઇક્વલ ટુ W2, મતલબ એ થી બી પર જાઓ છો તમે, તો આ અને આ બંને માર્ગે જુદા જુદા કાર્ય થશે, કારણ કે બળો કયા છે, અસંરક્ષિત બળો છે, યાદ રહેશે. બીજો, બંધ માર્ગ માટે કુલ કાર્ય શૂન્ય થાય, ઇટ મીન્સ W ફોર ક્લોઝ પથ ઇઝ ઇક્વલ ટુ ઝીરો.
बंद मार्ग माटे कार्य शून्य थतु नथी। W for close path is not equal to zero. याद रखो। ओके हवे तमने तमने विचार आवशे के सर आटलू बधु समझाव्यु बराबर अनो उपयोग क्या थाय छे एनो उपयोग क्या थाय छे समझिए। तमने कोई समीकरण आपी दीधु होय अनो बळनो समीकरण F is equals to सदिश स्वरूप है एक्स आई कैरेट प्लस वाई जे कैरेट। बस प्रश्न शू कहे छे संरक्षित बल छे के असंरक्षित बल जनावो ते जनावो। અને જો તમને ખબર પડી જાય કે સંરક્ષી બળ છે કે અસંરક્ષી બળ તો જોતા જ વિધિન 30 સેકન્ડ તમે જવાબ આપી શકો કારણ કે તમને માર્ગ આપેલો હોય બધા કાર્ય કરવાના બદલે ગણવાના બદલે જો તમને ખબર પડી જાય કે સંરક્ષી બળ છે કે અસંરક્ષી બળ તો એના આધારે તમે જવાબ આપી શકો। ફોર એક્ઝામ્પલ આને આપણે સમજીએ કે સંરક્ષી બળ છે કે અસંરક્ષી બળ આ ખાસ યાદ રાખ મતલબ આવા કોઈ પણ સમીકરણ સંરક્ષિત છે કે અસંરક્ષિત તો એના માટેની શરત તમારે એક નવો શબ્દ આવે છે આંશિક વિકલન આંશિક વિકલન એક જ સમીકરણમાં જુદા જુદા ચલ હોય એક્સ વાય ઝેડ એક જ સમીકરણમાં અલગ અલગ ચલ હોય ત્યારે ક્યારેક તમારે સમીકરણનું એક્સ વડે વિકલન કરવું પડે ક્યારેક સમીકરણનું વાય વડે વિકલન કરવું પડે ને ક્યારેક સમીકરણનું ઝેડ વડે વિકલન કરવું પડે। ત્રણે ત્રણ ચલ છે અચલ નથી ચલ છે પણ ક્યારેક એનું એક્સ વડે વિકલન કરવું પડે ક્યારેક વાય વડે કરવું પડે અને ક્યારેક ઝેડ વડે કરવું પડે। જો એક્સ વડે વિકલન કરો તો વાય અને ઝેડને અચલ માની લેવાના જો વાય વડે વિકલન કરો તો એક્સ અને ઝેડને અચલ માની લો અને જો ઝેડ વડે વિકલન કરો તો એક્સ અને વાયને અચળ માની લો તો આ પ્રકારે જે વિકલન થાય ત્રણ ચલમાંથી એક ચલ વડે વિકલન થાય અને બીજા ચલને અચળ માની લો તો એવા ચલને આપણે શું એવા વિકલનને આપણે શું લખીશું આંશિક વિકલન। સમીકરણમાં જુદા જુદા ચલ હોય તથા કોઈ એક ચલ વડે વિકલન કરતા બીજા ચલને અચળ માનવામાં આવે આવે તો આવા વિકલનને આંશિક વિકલન કહે છે। દાખલા તરીકે ટી ઇઝ ઇક્વલ્સ ટુ ટી નહીં લઈએ F લખી ચલો F ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ વાય પ્લસ થ્રી વાય ઝેડ આવું લખ્યું એમાં ધારો કે F નું X વડે વિકલન કરીએ DF અપોન DX તો X સિવાય બાકીના પદોને આપણે શું માનવાનું અચળ તો એ વખતે સાદો DX નહીં લખાય યાદ રાખજો આ DX નહીં લખાય એ વખતે પછી આપણે લખીશું ડેલ એફ એક્સ ડેલ એફ અપોન ડેલ એક્સ ડેલ બોલીશું એને શું બોલીશું ડેલ તો એક્સ સ્ક્વેરનું શું થશે ટુ એક્સ વાય અચળ છે પણ
y कॉमन 3y कॉमन निकले, x નું શું થાય 1 એટલે 3y ને આમાં તો x છે જ નહીં એટલે શું થઈ જાય 0। ઓકે તો અહીં y અને z કેવા માનવામાં આવ્યા અચળ। હવે એ જ પ્રમાણે y વડે કર્યો હતો આ પદ શૂન્ય થઈ જાત, આ પદમાંથી 3x કોમન નીકળીને y રહોત અને આમાંથી y નું 1 થાત ને 3z રહોત। તો ટૂંકમાં કોઈ એક વડે વિકલન કરી અને બાકીના અને આપણે શું માનવાનું અચળ માનવાનું। અહીંયા શરત યાદ રાખશો, જો તમારી પાસે પહેલી શરત डेल एफ एक्स अपॉन डेल वाय इज इक्वल टू डेल एफ वाय अपॉन डेल एक्स, पहली शर्त डेल एफ एक्स अपॉन डेल वाय इज इक्वल टू डेल एफ वाय अपॉन डेल एक्स, बीजो डेल एफ वाय अपॉन डेल जेड इज इक्वल टू डेल एफ जेड अपॉन डेल वाय, अने त्रीजो डेल एफ जेड अपॉन डेल एक्स इज इक्वल्स टू डेल एफ एक्स अपॉन डेल जेड। आ त्रणे शरतों पालन थाय, आ समान थाय आ त्रणे त्रण, तो आपेल बल संरक्षी बल होय। आने चेक करिए, चलो आई छे एटले क्यों पद थयुं एफ एक्स वालू पद थे आई वालू, आ जेड छे जे छे एटले वाय वालू, अने जेड वालू पद तो जीरो छे, जीरो छे ने कारण के छे नहीं एटले शुं थशे जीरो। पहेलू लईए डेल एफ एक्स अपॉन डेल वाय, एफ एक्स एफ एक्स मां वाय वालू पद छे छे तो आ तो अचल थई गयो, तो आनो जवाब शू आवशे जीरो। जो ख्याल ना आवे तो शुरुआत में आपणे आखू आखू पद लखीए डी एक्स अपॉन डी वाय, तो आ तो अचल थई गयो, तो शू थई जशे जीरो। पछी डेल एफ वाय अपॉन डेल एक्स, एना आ साइड लेवू पड़शे ने, एफ वाय आ रह्यो एनु एक्स वडे करो तो डेल वाय अपॉन डेल एक्स, तो आ अचल थाय तो केटलो थशे जीरो। पहली शरत नुं पालन थई गयुं। बीजी शरत लईए, चलो डेल एफ वाय अपॉन डेल जेड, डेल एफ वाय अपॉन डेल जेड आने जेड वडे करो तो आमां जेड वाळुं पद छे नथी, तो शुं थशे जीरो। डेल एफ जेड अपॉन डेल डेल वाय, આઈ નું જેડ વડે તો જેડ નું વાય વડે, તો આ તો જીરો જ છે એટલે જવાબ જીરો જ આવવાનો। તો બીજા શરતનું પાલન થયું, બીજી શરતનું પાલન થયું, હવે ત્રીજો ડેલ એફ જેડ અપોન ડેલ એક્સ, ડેલ એફ જેડ તો જીરો જ છે, ડેલ એક્સ એ તો જીરો જ થશે, અને ડેલ એફ એક્સ અપોન ડેલ જેડ તો જેડ વડે વિકલન કરો, આમાં જેડ વાળું પદ છે એફ એક્સમાં નથી, તો આ પદ પણ શું થયું જીરો। ત્રીજી શરતનું પણ પાલન થઈ ગયું, ત્રણે ત્રણ શરતોનું પાલન થયું, તો આપેલ બળ સંરક્ષી બળ છે। અને ચેક કરવાનું યાદ રાખજો, આ બળને આપણે ચેક કરવાનું, આમ શું છે શરૂઆત છે એટલે તમારે કદાચ પહેલી વખત તમને એવું લાગે છે, પણ જેમ જેમ તમે બળો ચેક કરતા થઈ જશો ને એમ તમને ખ્યાલ આવી જશે કે આ બળ સંરક્ષી છે કે અસંરક્ષી બળ છે। એ સંરક્ષી કે અસંરક્ષી બળનું જો તમને ખબર પડી જશે તો ખાસ સમજો તમારા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, જે દાખલો ગણવામાં તમને 4 થી 5 મિનિટ લાગી શકે એ દાખલો 30 સેકન્ડમાં તમારો સોલ્વ થઈ શકે છે। ચલો એક બીજું એક્ઝામ્પલ લઈએ, એફ ફોર્સ આપણને આપેલું છે 9yi પ્લસ 220xz, એફ ઇઝ ગિવન એઝ 9yi કેરેટ પ્લસ 20xj કેરેટ,
बोलो बल केवु बल छे, संरक्षी असंरक्षी, एक्स पर आधारित, एक्स एने वाई बंने पर आधारित। ओके आपणे समजीए, आपणी શરતનું પાલન કરવું પડશે ને। ચલો પહેલી શરત કઈ, ડેલ એફ એક્સ અપોન ડેલ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ એફ વાય અપોન ડેલ એક્સ, પહેલી શરત લઈએ। અહીંયા એફ એક્સ આ રહ્યું આપણું આઈ વાળું છે ને એફ એક્સ, આ જે વાળું છે એને શું લઈશું એફ વાય, અને એફ ઝેડ શું હશે ઝીરો છે। ઓકે ચલો ડેલ એફ એક્સ કેટલા છે, નાઇન વાય, તો ડેલ નાઇન વાય અપોન ડેલ વાય, નાઇન કોન્સ્ટન્ટ, વાય વાય એટલે આ નાઇન આવ્યો, અહીંયા ડેલ એફ વાય કેટલા છે, એફ વાય ટ્વેન્ટી એક્સ અપોન ડેલ એક્સ, ટ્વેન્ટી બાર આવશે, ડેલ એક્સ અપોન ડેલ એક્સ, ધીસ વિલ બી વન ટ્વેન્ટી। આનું જ ફોલો નથી થતું, આ પહેલી શરત ફોલો થાય છે, ફોલો થતી નથી, તો લખીશું ડેલ એફ એક્સ અપોન ડેલ વાય ઇઝ નોટ ઇક્વલ ટુ ડેલ એફ વાય અપોન ડેલ એક્સ। તો આ બળ કયું બળ છે, અસંરક્ષી બળ છે। ઓકે અસંરક્ષી બળ એટલે નોન કન્ઝર્વેટિવ, નોન કન્ઝર્વેટિવ ફોર્સ, ધીસ બળ ઇઝ, ધીસ ફોર્સ ઇઝ નોન કન્ઝર્વેટિવ ફોર્સ। ઓકે ચલો, તો એના પછી એક બીજું એક્ઝામ્પલ લઈ લો એટલે તમને ઓર મજા આવે। ઓકે ક્વેશ્ચન નાઇન એક્સ જે કેરેટ, એફ ઇઝ ગિવન એઝ નાઇન એક્સ જે કેરેટ પ્લસ નાઇન વાય આઈ કેરેટ, તો આ બળ ખાલી જગ્યા છે। ચલો આપણો પહેલો વિકલ્પ સંરક્ષી, બીજો વિકલ્પ અસંરક્ષી, ત્રીજો વિકલ્પ એક્સ પર આધારિત, ચોથો વિકલ્પ વાય પર આધારિત। જો તમને ડિસિઝન લેતા આવડી જાય કે કન્ઝર્વેટિવ છે કે નોન કન્ઝર્વેટિવ, તો ઘણા એવા દાખલા છે ને કે જેમાં સીધો જવાબ તમે મૂકી શકો, ઓકે ઇન શોર્ટ મૂકી શકો। ચલો એફ આપણને આપી દીધું છે, એફ નાઇન એક્સ જે કેરેટ પ્લસ નાઇન વાય આઈ કેરેટ પ્લસ ઝીરો ઝેડ કે કેરેટ, એટલે આ તો ઝીરો જ છે। ઓકે ધીસ ઇઝ એફ એક્સ, ધીસ ઇઝ એફ વાય, ધીસ ઇઝ એફ ઝેડ। ચલો પહેલી શરત ડેલ્ટા એફ એક્સ અપોન ડેલ્ટા વાય, ડેલ્ટા એફ એક્સ કેટલા છે, નાઇન અપોન ડેલ્ટા વાય, ડેલ્ટા એક્સ થશે, ધીસ વિલ બી ઝીરો થશે ને, કારણ કે એફ એક્સ કેટલા છે, નાઇન એક્સ, નાઇન બાર આવી ગયા તો એફ એક્સની જગ્યા કેટલા રહ્યા એક્સ, યસ યસ અહીંયા આગળ સુધારજો, જે કેપ છે એટલે આ શું થઈ જશે વાય, આઈ કેપ છે એટલે આ શું થશે એક્સ। ઓકે ડેલ્ટા એફ એક્સ અપોન ડેલ્ટા વાય, ઓકે ડેલ્ટા એફ એક્સ નાઇન વાય અપોન ડેલ્ટા વાય, નાઇન કોન્સ્ટન્ટ, ડેલ્ટા વાય અપોન ડેલ્ટા વાય, ધીસ વિલ બી નાઇન। ઓકે ડેલ્ટા એફ વાય અપોન ડેલ્ટા એક્સ, ડેલ્ટા એફ વાય નાઇન એક્સ અપોન ડેલ્ટા એક્સ, ધીસ વિલ બી ઓલ્સો નાઇન થશે। તો પહેલી કન્ડિશનનું પાલન થઈ ગયું, બીજી કન્ડિશન શું લઈશું, ડેલ્ટા એફ વાય અપોન ડેલ્ટા ઝેડ થશે ને, એફ વાય કેટલા છે ઝીરો, અને ડેલ્ટા ઝેડ ધીસ વિલ બી ઝીરો, ડેલ્ટા એફ ઝેડ અપોન ના એફ વાય છે આપણી પાસે, ઝીરો નથી, એફ વાયની વેલ્યુ છે
fy કેટલા છે 9x આન્સર 0 આવશે કારણ કે તો વિથ રિસ્પેક્ટ ટુ z છે ને ડેલ્ટા fz અપોન ડેલ્ટા y ઓકે ધીસ વિલ બી 0 અપોન ડેલ્ટા y ધીસ વિલ બી 0 તો આનું પાલન થઈ ગયું બીજી શરતનું હજી ત્રીજી શરત છે કઈ ડેલ્ટા fz અપોન ડેલ્ટા x ડેલ્ટા fz આ તો 0 છે અપોન ડેલ્ટા x ધીસ વિલ બી 0 ઓકે અને ડેલ્ટા fx અપોન ડેલ્ટા z ડેલ્ટા fx કેટલા છે ડેલ્ટા 9y અપોન ડેલ્ટા z ધીસ વિલ બી ઓલસો 0 આ શરતનું પણ પાલન થઈ ગયું એનો મતલબ આ શરતનું પાલન થયું કયું ડેલ્ટા fx અપોન ડેલ્ટા y ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા fy અપોન ડેલ્ટા x આ શરતનું પણ પાલન થયું ડેલ્ટા fy અપોન ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા fz અપોન ડેલ્ટા y આ શરતનું પણ પાલન થયું ડેલ્ટા fz અપોન ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા fx અપોન ડેલ્ટા z તો ત્રણેય શરતોનું પાલન થયું જો ત્રણેય શરતોનું પાલન થાય તો આપેલ બળ કેવું છે કન્ઝર્વેટિવ ફોર્સ છે એટલે સંરક્ષિત બળ છે જો તમને ખબર પડી જાય કે આ બળ સંરક્ષિત બળ છે તો તમે સીધે સીધો પછી કેલ્ક્યુલેશન કર્યા વગર તમે જવાબ આપી શકો બરાબર એક આપી દઉં તમને વિડીયોને પોઝ કરશો અને જવાબ લાવશો ચલો આપી દઉં તમને ક્વેશ્ચન યસ એફ ઇઝ ઇક્વલ્સ ટુ 36 વાય આઈ કેપ પ્લસ 25 એક્સ જે કેપ આ એક્સ પર આધારિત ડી બંને પર આધારિત એક્સ અને વાય બંને પર આધારિત ઓકે વિડીયોને પોઝ કરો અને જવાબ લાવો ચલો જો અહીંયા અને એ જ આપણી શરત ચલો પહેલી શરત કહી ડેલ્ટા એફ એક્સ અપોન ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એફ વાય અપોન ડેલ્ટા એફ એક્સ ડેલ્ટા વાય ડેલ્ટા એક્સ ઓકે આને લઈ લે ચલો શું થશે આર્ય ડેલ્ટા એફ એક્સ આ છે એફ એક્સ આઈ છે ને આ જે છે એટલે એફ વાય ને એફ ઝેડ બરાબર શું છે 0 છે ડેલ્ટા એફ એક્સ કેટલા છે 36 વાય ડિવાઈડેડ બાય એફ વાય ધીસ વિલ બી 36 અને આ થશે ઓકે ડેલ્ટા આવશે ડેલ વાય ડેલ વાય 36 કોમન થશે ડેલ વાય 1 થશે પછી અહીંયા થશે ડેલ્ટા એફ વાય 25x અપોન ડેલ એક્સ ધીસ વિલ બી 25 આ 25 બાર આવશે ડેલ એક્સ અપોન ડેલ એક્સ શું થઈ જશે 1 તો પહેલું તો પાલન થતું નથી થાય છે હા તો ડેલ્ટા એફ એક્સ અપોન ડેલ વાય ઇઝ નોટ ઇક્વલ ટુ ડેલ્ટા એફ વાય અપોન ડેલ એક્સ તો આ બળ કેવું છે નોન કન્ઝર્વેટિવ એટલે અસંરક્ષિત બળ છે કેવું બળ છે અસંરક્ષિત બળ છે ઓકે આઈ થિંક સંરક્ષિત અને અસંરક્ષિત બળ કેવી રીતે સમજાવવું અને કેવી રીતે જજ કરવું એ તમને ખ્યાલ આવી ગયો હશે તો જો તમને ડિસિઝન લેતા આવડી જાય તો અમુક એવા એક્ઝામ્પલ છે આ એક એક્ઝામ્પલ છે એમાં આકૃતિ આપેલી છે આકૃતિ દોરવાની બાકી છે આપણે લઈ લઈએ આ પ્રમાણે એ ઝીરો ઝીરો એ એ એ ઝીરો 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 એ એ એ એ ઝીરો અને ઝીરો ઝીરો મતલબ પદાર્થ ગતિની શરૂઆત ઓ થી ચાલુ કરે છે પછી એ પર આવે છે બી પર આવે છે સી પર આવે છે
ओके आ બળની અસર હેઠળ પદાર્થ ઓ થી ગતિને શરૂઆત કરીને એ પર આવે છે, એ થી બી પર આવે છે, બી થી સી પર આવે છે, સી થી ફરી પાછા એ પર આવે છે અને થયેલું કાર્ય કહો. હવે જો આપણે કાં તો શું કરવું પડે, દરેક માર્ગ માટે એક્સ અને વાયના સંદર્ભમાં આપણે કાર્ય ગણવું પડે. કરવું પડે ને ડબલ્યુ વન, ડબલ્યુ ટુ, ડબલ્યુ થ્રી, ડબલ્યુ ફોર અને પછી ચારેનો સરવાળો કરવો પડે. હવે આપણને ફોર્સની ડાયરેક્શન આઈ અને જે ના ડાયરેક્શનમાં આપી છે એટલે અહીંયા આગળ મુશ્કેલી પડી જાય. પણ જો આપણે એક જજ કરી લઈએ કે આ બળ સંરક્ષી છે કે અસંરક્ષી, તો એના આધારે આપણે જો સંરક્ષી બળ હશે તો ક્લોઝ પથ થશે અને ક્લોઝ પથ થશે તો શું થઈ જશે, ઝીરો જવાબ આવી જશે. બટ વી હેવ ટુ જજ એધર ઇટ ઇઝ કન્ઝર્વેટિવ ઓર નોન કન્ઝર્વેટિવ. મતલબ કે આપણે નિર્ણય કરવો પડશે કે આ કન્ઝર્વેટિવ ફોર્સ છે કે નોન કન્ઝર્વેટિવ. ચલો આ ફોર્સને આપણે પહેલાં જજ કરી લઈએ. F ઇઝ ઇક્વલ્સ ટુ આઈ કેરેટ પ્લસ થ્રી વાય જે કેરેટ પ્લસ આ તો ઝીરો છે ને, આને એફ એક્સ કહીએ, એફ વાય કહીએ અને એફ ઝેડ કહીએ. ચલો પહેલો જજ કરીએ. કયું? ડેલ્ટા એફ એક્સ અપોન ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એફ વાય અપોન ડેલ્ટા એક્સ. થાય છે કે નથી થતો? ચલો ડેલ્ટા એફ એક્સ એટલે આ રહ્યું, ડેલ્ટા એફ એક્સ અપોન ડેલ્ટા વાય. યસ, ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એફ વાય અપોન ડેલ્ટા એક્સ. એફ એક્સ અપોન એફ એક્સ કેટલા છે? એક. તો ડેલ્ટા વન અપોન ડેલ્ટા વાય, ધીસ વિલ બી ઝીરો. ઓકે, અહીંયા ડેલ્ટા એફ વાય એટલે થ્રી વાય અપોન ડેલ્ટા એક્સ, ધીસ ઇઝ ઓલ્સો ઝીરો. તો પહેલી શરતનું પાલન થાય છે. થાય છે ને? બીજી શરત જોઈએ. ડેલ્ટા એફ વાય અપોન ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એફ ઝેડ અપોન ડેલ્ટા વાય. એફ વાય અપોન એફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એફ ઝેડ અપોન એફ વાય. ઓકે, એફ વાય અપોન એફ ઝેડ, તો આમાં ઝેડ છે નહીં તો જવાબ શું આવશે? ઝીરો. એફ ઝેડ તો ઝીરો છે એટલે આ જવાબ પણ ઝીરો જ આવશે. થર્ડ સેકન્ડ કન્ડિશન, થર્ડ કન્ડિશન, ડેલ્ટા એફ ઝેડ અપોન ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એફ એક્સ અપોન ડેલ્ટા ઝેડ. એફ ઝેડ તો ઝીરો છે જ એટલે જવાબ શું આવશે? ઝીરો. એફ એક્સ, એફ એક્સમાં કોઈ છે ઝેડવાળું ટર્મ નથી તો આનો જવાબ પણ શું આવશે? વન. તો આ બળ કેવું છે? હા, આ બળ સંરક્ષી બળ છે. કેવું છે? સંરક્ષી બળ છે. અને જો સંરક્ષી બળ હોય તો બંધ માર્ગ માટે સંરક્ષી બળ વડે થતું કાર્ય, મતલબ વર્ક ડન ફોર ક્લોઝ પાથ ઇઝ ઝીરો. ઓકે, સમજ પડે છે ને? વર્ક ડન ફોર ક્લોઝ પાથ, બંધ માર્ગ માટે સંરક્ષી બળ વડે થતું કાર્ય શું થશે? ઝીરો. તો વર્ક ડન વિલ બી ઝીરો. તો આન્સર વિલ બી ઝીરો. સીધે સીધો મૂકી શકો. અહીંયા તમે આના વડે લેવા જશો તો આ પાથ લેશો અને આ વર્ક ડન લેશો, ડબલ્યુ વન નીકાળશો, ડબલ્યુ ટુ, ડબલ્યુ થ્રી, ડબલ્યુ ફોર અને ક્યાંક મિસ્ટેક થવાની સંભાવના રહે છે. એના બદલે તમે એકવાર જજ કરી લો કે આ સંરક્ષી બળ છે કે અસંરક્ષી બળ. તો આપણે આરામથી સમજાવી શકીએ કે થતું કાર્ય કેવું છે? શૂન્ય. કારણ કે ક્લોઝ પથ છે. ક્લોઝ પથ હોય તો મોટા ભાગે તમને સંરક્ષી બળ આપેલું હોય, ફક્ત તમને કન્ફ્યુઝ કરવા માટે એક્સ વાય દિશાનું, મતલબ તમને આમ ધારો કે આ પ્રમાણે, આ પ્રમાણે એક યામ સમતલ આપી દીધું, આ એક્સ છે, વાય છે અને ઝેડ છે, અને એક્સ વાય દિશાનું બળ આપી દીધું છે અને સ્થાનાંતર આમ આપી દીધું છે એટલે ક્લોઝ પથ આપી દીધું. બસ એકવાર જજ થઈ જાય, એકવાર ખબર પડી જાય કે આ બળ કન્ઝર્વેટિવ, આ ફોર્સ કન્ઝર્વેટિવ છે, તો આપણે સીધે સીધો ક્લોઝ પથ માટે શું લખી શકીએ? ઝીરો લખી શકીએ. ઓકે, તો એક લાસ્ટ એક્ઝામ્પલ લઈ અને આજના ક્વેશ્ચન, આજના લેક્ચરને પૂરું કરીએ. કન્ઝર્વેટિવ એન્ડ નોન કન્ઝર્વેટિવ, આપણી પાસે એક ફોર્સ આપી દીધું છે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ થર્ટી આઈ કેરેટ પ્લસ ટ્વેન્ટી વાય જે કેરેટ. તો
ચલો આપણે એક થી હા અહીંયા 30x² લખી દઈએ એટલે થોડું શું છે અલગ પડે 30x² ઓકે તો આ એક થી બે માર્ગે એ થી બી પર જઈએ છે એ થી બી પર જઈએ છે આ વન માર્ક આ ટુ પાથ ઓપ્શન W1 ઇઝ ઇક્વલ્સ ટુ W2 બે W1 ઇઝ નોટ ઇક્વલ ટુ W2 ત્રણ W1 ઇઝ ગ્રેટર દેન W2 ઓકે અહીંયા ટુ નંબર આપી દઈએ ટુ એન્ડ થ્રી W1 ઇઝ લેસ દેન W2 ચલો અહીંયા શું કરશો બંને માર્ક છે બંને માર્ક છે એને ફોર્સ આપી દીધું છે એ જ આપણું કન્ઝર્વેટિવ કે નોન કન્ઝર્વેટિવ ડિસાઈડ કરી લઈએ જો કન્ઝર્વેટિવ ફોર્સ હશે તો શું થશે કન્ઝર્વેટિવ ફોર્સ હશે તો શું થશે બોલો એ બી સી ડી માંથી કયું આવશે ઝીરો નહીં થાય આપણે વન એ ટુ બી જઈએ છીએ એ ટુ એ ટુ બી જઈએ છીએ એટલે હા ઇક્વલ હશે W1 ઇઝ ઇક્વલ ટુ W2 ગમે તે માર્ગે જાવ થતું કાર્ય કેવું હશે બટ મસ્ટ રિમેમ્બર કન્ઝર્વેટિવ ફોર્સ તો ચલો આપણે શરત પાલન કરીએ ΔFx/ΔY = ΔFy/ΔX ચલો ΔFx આપણે લઈ લઈએ કેટલું થાય છે ΔFx આને લઈએ FX આને લઈએ FY 30x² દિસ ઇઝ ΔΔY ઝીરો આનું ડેલ કેટલા થશે 20y/ΔX ધીસ વિલ બી ઓલ્સો ઝીરો ઓકે હજી બીજું લેવું પડશે શું લઈશું ΔFy/ΔZ ઇઝ ઇક્વલ્સ ટુ ΔFz/ΔY ΔFy વાયમાં ક્યાંય એક્સ વાર ઉપજ છે નથી ઝેડ વાર ઉપજ છે નથી ઝીરો ઝેડ તો ઓલરેડી ઝીરો છે ને તો આ ઝીરો થશે અને ΔFz/ΔX આ ઝીરો થાય છે અને ΔFx/ΔZ આમાં ઝેડ વાળું પદ છે નથી તો આ શું થશે ઝીરો થાય છે ને તો બળ કેવું છે હા સંરક્ષી બળ છે અને સંરક્ષી બળ હોય તો શું થશે W1 ઇઝ ઇક્વલ્સ ટુ W2 થશે ને ઇટ ઇઝ ડિપેન્ડ ઓનલી ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઝિશન પથ ઉપર આધારિત નથી સંરક્ષી બળ જાણો છો ને સંરક્ષી બળ પથ ઉપર આધાર રાખતો નથી કોના પર આધાર રાખે છે હા અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન એટલે આપણો આન્સર શું આવશે આન્સર વિલ બી 1 ઓકે તો ઇન શોર્ટ આ સંરક્ષી અને અસંરક્ષી બળો વિશે જો તમને જાણકારી મળી જાય ને તો તમે આરામથી નિર્ણય કરી શકો ગણતરી વગર કે કાર્ય શું આવશે જવાબ શું આવશે અહીંયા W1/W2 પહેલામાં ક્લોઝ પાથ માટે ઝીરો તો આરામથી સમજી શકો કન્ઝર્વેટિવ ફોર્સ અને નોન કન્ઝર્વેટિવ ફોર્સ ઘણી વખત કન્ઝર્વેટિવ અને નોન કન્ઝર્વેટિવનું ડિસિઝન લેવાનું પણ કહ્યું હોય કે સંરક્ષી છે કે અસંરક્ષી તો એ પણ તમે લઈ શકો છો ઓકે ધેટ્સ ઓલ ફોર ટુડે